નમસ્કાર મિત્રો આપનું ફરીથી સ્વાગત છે મિત્રો પ્રશ્ન આ રીતે પૂછાય છે કે સ્ટડી ધ ડ્રોઈંગ ગીવન બિલો એન્ડ આન્સર ધ ફોલો એટલે આ જે પ્રશ્ન છે મિત્રો એ પંદર માર્કસ છે અને એને આ જે ડ્રોઈંગ આપ્યું છે એના આધારે આપણે ત્રણ પ્રશ્નોના જવાબ આપવાના છે અહીંયા માર્ક છે પંદર માર્ક્સ અને અહીંયા ત્રણ પ્રશ્નો આપ્યા છે તો એક પ્રશ્નનો માર્ક છે પાંચ બરાબર એટલે કે ત્રણ પ્રશ્નોના જવાબ આપણે આપીશું તો આપણને પંદર માર્ક્સ મળશે તો મિત્રો અહીંયા એક ડ્રોઈંગ આપ્યું છે આ ટોપ વ્યૂ છે આ પ્રોફાઇલનો અને આ ફ્રન્ટ વ્યૂ છે બરાબર તો અહીંયા એક્ઝામ્પલ તરીકે આપણે આ પ્લેટ છે તો એનો સામેનો દેખાવ એટલે કે આ રીતે આપણને દેખાશે બરાબર તો એ નીચેની બાજુ દોરે છે અને ટોપ વ્યૂ એટલે કે આ જે ઉપરનો ટોપ વ્યૂ છે તે એમાં આ રીતની પ્રોફાઇલ દોરેલી છે બરાબર હવે અહીંયા પ્રશ્ન પહેલો છે હાઉ મેની હોલ હેવ ટુ બી ડિલેડ એટલે કે આ જે આકૃતિ છે તો એની અંદર કેટલા હોલ ડિલેડ એટલે કે હોલ કરેલા છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આ જે લીડર લાઇન છે ત્યાં અહીંયા લખેલું છે કે ડાય મીટર બાર એટલે કે વ્યાસ બાર એમ એમનો ઢીલ હોલ્સ થ્રી એટલે કે અહીંયા જે આકૃતિ આપી છે એની અંદર ત્રણ હોલ ડીલ કરેલા છે તો મિત્રો અહીંયા તમારે આન્સરમાં લખવાનું છે થ્રી હોલ્સ બરાબર તમે આ રીતે પણ લખી શકો છો અને આ રીતે અંગ્રેજીમાં પણ લખી શકો છો તો અહીંયા આપણા પાંચ માર્ક્સ થઈ ગયા ત્યારબાદ બીજો પ્રશ્ન છે વોટ ઇઝ ધ થિકનેસ ઓફ ધ પ્લેટ તો મિત્રો આ જે ફ્રન્ટ વ્યૂ છે તે એની અંદર અહીંયા તમે જોશો તો અહીંયા જે પ્લેટની થિકનેસ એટલે કે જાડાઈ જે આપી છે એ ચાર એમ આપેલી છે બરાબર આ આપણો ટોપ વ્યૂ છે અને આ આપણો ફ્રન્ટ વ્યૂ છે તો અહીંયા આ પ્લેટની જાડાઈ એટલે કે થિકનેસ કેટલી આપી છે ચાર એમ તો મિત્રો અહીંયા તમારે લખવાના છે ફોર એમ એમ ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન ત્રીજો વોટ ઇઝ ધ ડાયામીટર ઓફ ધ હોલ તો મિત્રો અહીંયા આ જે હોલ આપે છે તો એના ડાયામીટર ત્રણ હોલ આપે છે એક બે અને ત્રણ તો એનો વ્યાસ એટલે કે ડાયમીટર કેટલો છે તો એ પણ અહીંયા આપણને બતાવેલો છે કે ડાયમીટર ટ્વેલ્વ એટલે કે વ્યાસ બાર એમ એમ હોલ થ્રી નાન બરાબર તો અહીંયા થ્રી હોલ આપણે લખેલા કેટલા હોલ ડ્રીલ કરેલા છે તો કે ત્રણ ત્યારબાદ અહીંયા વોટ ઇઝ ધ ડાયામીટર ઓફ ધ હોલ એટલે કે હોલનો વ્યાસ કેટલો છે તો અહીંયા આપેલા છે ડાયામીટર બાર તો તમે ફાઈ કરી આ રીતે અને આ રીતે તમે લખી શકો છો તો મિત્રો આ રીતે પરીક્ષામાં આ રીતે એકદમ ઇઝી પ્રશ્ન પૂછાઈ શકે છે તમારે ખાલી પ્રશ્નના પ્રશ્ન અને જવાબ જ આપવાનો છે તમારે આ જે આ ડ્રોઈંગ આપ્યું છે એ દોરવાનું નથી ફક્ત તમારે પેપરની અંદર સ્ટીટની અંદર તમારે આ પ્રશ્ન લખી અને નીચે આ રીતે તમારે જવાબ લખવાનો છે તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે ફ્રસ્ટમ કોન અને હેક્ઝાંગોન પીઝમ વિશે આપણે ચર્ચા કરીશું